नमो लोये सौहरिदन्तानम् नमो लोये सौसुदानम् नमो लोये सौवायिर्यान् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिदावति सावनम् ओंकारमिन्दुः संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधौ च ओंकाराय नमो नमः मङ्गलम् भगवानयो मङ्गलम् गौतमौनि मङ्गलम् कुन्कुन्दारी उजेन्द्रमौसुमङ्गलम् नमः समर्पादाय ध्यान आराधना धर्म ध्यान आराधना नो आ 171 क्लास से डीडीए 171 अपने रवि श्रुत नो अभ्यास करी सम्यक तो प्रकट करवू छे अने पछी आगळ वधी एने चारित्र अंगीकार करवू छे એ આપણું ધ્યેય છે એટલે કે સમ્યક્ત્વથી આગળ વધી અને ચારિત્ર અંગીકાર કરવું છે ગુરુદેવે એમ કહ્યું કે સમ્યક્ત્વથી આગળ વધીને ચારિત્ર અંગીકાર કરવું તો ચારિત્ર એ ચારિત્ર દશા જે છે એ જ ખરેખર તો ધર્મ છે અને એ ચારિત્ર દશા આવે ક્યારે સમ્યક્ત્વ વિના તો કંઈ આવે નહીં સમ્યક્ત્વ વિના ચારિત્ર હોતું નથી એટલે સમ્યક્ત્વ પ્રગટ કરી અને ચારિત્ર અંગીકાર કરવું છે અને સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે આપણે ત્રિવેદનો અભ્યાસ કરી રહ્યા છીએ સાથે ને સાથે એ પ્રમાણે આચરણ કરી રહ્યા છીએ અનેક પાસાથી આપણે આ ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત પુરુષાર્થ કરી રહ્યા છીએ સ્વાધ્યાય કરીએ છીએ સદાચરણ અને ધ્યાન બધા પ્રકારના ધ્યાન જે જે સમયે જે જે યોગ્ય હોય તે પ્રમાણે આપણે કરીએ છીએ અને આખો પુરુષાર્થ આગળ વધારી રહ્યા છીએ સ્વાધ્યાયમાં આપણે ઇષ્ટોપદેશની 22મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે આચાર્ય પૂજ્યપાદ સ્વામી વિરચિત ઇષ્ટોપદેશ અદ્ભુત શાસ્ત્ર છે અને એની ઉપર આસ્થાજીની ટીકા છે એની 22મી ગાથા આપણે શરૂ કરી છે આજે આગળ લઈએ છીએ આપણે વીસમી ગાથા થી પછી આગળ 21મી ગાથામાં જે કહેવામાં આવ્યું છે આત્માનું સ્વરૂપ એની વાત દેવકે લીધી હતી અને પછી 22મી ગાથા શરૂ કરી તો 22મી ગાથામાં એમ કહ્યું કે ભાવ મનની એકાગ્રતાથી ઇન્દ્રિયોના સમૂહને વશ કરી આત્મવાન પુરુષે પોતાનામાં આત્મામાં સ્થિત આત્માને આત્મા દ્વારા જ ધ્યાવવો જોઈએ કેવી રીતે આત્માની પ્રાપ્તિ કરવી કેવી રીતે સ્વરૂપની પ્રાપ્તિ કરવી એના ઉત્તર રૂપે પૂજ્યપાદ સ્વામીએ આ 22મી ગાથા કહી છે અને બહુ મહત્વની છે અને એમાં આસાદરજીની ટીકા પણ એટલી જ મહત્વની છે જેનો આપણે કેટલો ભાગ કર્યો છે અને આજે આગળ લઈએ છીએ આત્માને એટલે જેનો સ્વભાવ પહેલા 21મા શ્લોકમાં કહેવામાં આવ્યો છે એવા પુરુષને એટલે એવા આત્માને એવો આત્મા એટલે પોતાનું સ્વરૂપ એને ધ્યાવવો જોઈએ સેના વડે ધ્યાવવો જોઈએ તો કે આત્મા વડે જ અર્થાંત સ્વસંવેદન રૂપ પોતાથી જ પ્રત્યક્ષ જ્ઞાનથી જ ધ્યાવવો જોઈએ કેમ કે એ સ્વસંવેદન ગમ્ય છે 21મા શ્લોકમાં એ વાત આવી ગઈ ને કે એ સ્વસંવેદનથી અનુભવમાં આવે છે સ્વસંવેદન ગમે છે તો સ્વસંવેદનમાં એને ધ્યાવે છે એટલે એ પોતે પોતાના જ્ઞાનમાં એને ધ્યાવે છે કેમ એમ બીજું કાંઈ એમ તો કે બીજું કોઈ કારણ ધ્યાવવા માટેનું છે જ નહીં બીજો કોઈ રસ્તો બીજી કોઈ રીત બીજી કોઈ પદ્ધતિ બીજું કોઈ કરણ સાધન એ છે જ નહીં એ એકમાત્ર જ્ઞાન દ્વારા એટલે પોતે જ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જેમ બીજા પરનું જ્ઞાન કરતો હતો એવી રીતે જ હવે પોતાના આત્માને જ જ્ઞેય બનાવી અને એનું જ્ઞાન કરવાવાળો થાય છે અને ત્યાં જ એકાગ્રતા કરે છે એટલે એનું ધ્યાન કરે છે સ્વરૂપનું ધ્યાન કરે છે તેમાં બીજું કોઈ સાધન હોતું નથી બીજા સાધનનો અભાવ છે સ્વયં આત્મા જ જ્ઞપ્તિનું સાધન છે
નક્તિ નું સાધન કહો કે જ્ઞાન ક્રિયાનું સાધન કહો કે ધ્યાનનું સાધન કહો, એક જ વાત છે, પોતે જ સ્વયં નક્તિ નું સાધન છે. તો પંડિતજી હવે આગળ તત્વાનુશાસન નો શ્લોક 162 લઈ અને વિસ્તારપૂર્વક વાતને સમજાવે છે. તો તત્વાનુશાસન નો 162 મો શ્લોક છે કે સ્વ પર જ્ઞપ્તિ રૂપતાત ન તસ્ય કરણાતરમ તશ્ચિંતાના પરિત્યજ્ય સ્વ સંવિત્તૈવ વિદ્યતામ. એનો અર્થ છે કે તે આત્મા સ્વ પર જ્ઞપ્તિ રૂપ હોવાથી, સ્વ પર જ્ઞપ્તિ રૂપ હોવાથી અર્થાત તે સ્વયં સ્વને અને પરને પણ જાણતો હોવાથી, સ્વ અને પર બંને પોતાના જ્ઞાનમાં જાણવા વાળો હોવાથી, શાસ્ત્રની ભાષામાં આપણે એમ પણ કહીએ છીએ કે સ્વ પર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વભાવ કહો કે આત્માનો સ્વભાવ કહો, એક જ વાત છે. જ્ઞાન કેવું છે તો કે સ્વ પર પ્રકાશક છે, સ્વ અને પર બંનેને જાણવા વાળું જ્ઞાન છે. તો કે છે કે તે આત્મા સ્વ પર જ્ઞપ્તિ રૂપ હોવાથી અર્થાત તે સ્વયં સ્વને અને પરને, સ્વને અને પરને બંનેને, પરમા કેટલું આવ્યું, પરમા તો અનંત જ્ઞેય આવી ગયા અને સ્વમાં માત્ર પોતે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ. એટલે કે છે કે સ્વયં સ્વને અને પરને પણ જાણતો હોવાથી તેને તેનાથી ભિન્ન અન્ય કરણનો સાધનનો અભાવ છે. હવે બીજું ક્યાં કોઈ જાણવા માટે સાધન રહ્યું? જ્યારે એ પોતે પરને અનંત જ્ઞેયોને પણ પોતાના જ્ઞાન દ્વારા જાણે છે તો પોતાને પણ પોતાના જ્ઞાન દ્વારા જ જાણે ને, બીજા સાધનની જરૂર જ ક્યાં રહી? બીજું સાધન જ ક્યાં છે? કેમકે બીજું જે કાંઈ છે, બીજું જે કાંઈ છે એ તો એના જ્ઞાનનું જ્ઞેય છે. સ્વ સિવાય બીજું જે કાંઈ છે એ બધું જ એના જ્ઞાનનું જ્ઞેય છે અને એ એનાથી જુદું પર જ્ઞેય છે. તો એ સાધન કેવી રીતે થાય? જે પર જ્ઞેય છે એ ક્યાંથી સાધન થાય? અને પોતે સ્વ અને પરને બંનેને જાણવા માટે સક્ષમ છે તો સ્વને જાણવા માટે એને બીજાની કોઈની જરૂર મદદ હોતી નથી. શું કે છે કે તે આત્મા સ્વ પર જ્ઞપ્તિ રૂપ હોવાથી અર્થાત તે સ્વયં સ્વને અને પરને પણ જાણતો હોવાથી, એટલે જાણવા ના સ્વભાવ વાળો હોવાથી, તેને તેનાથી ભિન્ન એટલે આત્માથી ભિન્ન એના જ્ઞાન સ્વભાવથી જુદી કોઈ વસ્તુ હોય એના દ્વારા, એવા કોઈ સાધન દ્વારા પોતાના સ્વરૂપને જાણવું, એ વાતનો તો અભાવ છે. એ તો એવું સાધન તો કોઈ છે જ નહીં. જયારે એ જાણે છે તો એમાં જાણે છે, એમાં જે 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 જણાય છે બધું એના જ્ઞાનનું જ્ઞેય છે, એ કોઈ સાધન થતું જ નથી. કેમ કે એ તો એ જ્ઞાનમાં એને તો જાણે જ છે. તો પછી સ્વને જાણે ત્યારે પણ બીજું કોઈ સાધન ક્યાંથી હોય? માટે ચિંતાને છોડી સ્વ સંવિત્તિ એટલે કે સ્વ સંવેદન દ્વારા જ તેને એટલે આત્માને જાણવો જોઈએ, એને ધ્યાવવો જોઈએ. અહીંયા તો તત્વાનુશાસનના શ્લોકમાં અહીંયા સ્વ સંવેદન દ્વારા જ આત્માને જાણવો જોઈએ એ વાત કરી અને એમાં કારણ આપ્યું. કેમ કે એ સ્વયં પોતે જ સ્વ પરને જાણવા વાળો છે, એટલે એને બીજા કોઈ સાધનની જરૂર નથી. આગળ કહે છે કે શિષ્ય પૂછ્યું, ક્યાં રહેલા આત્માને, ક્યાં રહેલા આત્માને એને ધ્યાવવો જોઈએ, જાણવો જોઈએ? તો કે છે કે આત્મામાં સ્થિત થયેલાને. કારણ કે વસ્તુત વાસ્તવિક રીતે સર્વ પદાર્થોને સ્વરૂપ માત્ર જ આધાર છે. સર્વ પદાર્થોનો આધાર એનું પોતાનું સ્વરૂપ જ છે, બીજો કોઈ આધાર હોતો જ નથી. કોઈ પણ દ્રવ્યને બીજા પરદ્રવ્ય આધાર થતા જ નથી. કોઈ પણ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યના આધારે
રહ્યું છે એમ છે જ નહીં. દરેક દ્રવ્ય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને એનું અસ્તિત્વ કોઈના આધારે કોઈની મદદથી ટકીને રહ્યું છે એમ નથી. કોઈ પણ દ્રવ્ય, જીવ દ્રવ્ય હોય કે બીજા દ્રવ્ય હોય, બધા દ્રવ્યને આધાર કોનો? અરે આધાર ક્યાં કોઈનો છે? એ પોતે સ્વયં પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સ્વતંત્ર છે, અનંત ગુણનો સમૂહ છે. તો એને વળી આધાર ક્યાંથી આવ્યો? એનો આધાર બીજું અન્ય દ્રવ્ય ક્યાંથી હોય? દ્રવ્યની સ્વતંત્રતાને આપણે સમજીએ છીએ તો ખ્યાલ આવે છે કે દરેક દ્રવ્ય પોતે પરિપૂર્ણ છે, સંપૂર્ણ છે, એનામાં કોઈ ફેરફાર થતો નથી. દ્રવ્ય જે છે એનો નાશ થતો નથી, દ્રવ્ય કાયમ ટકીને રહે છે. અનાદિથી બધા જ દ્રવ્યો એમ જ ટકીને રહ્યા છે. ફેરફાર થાય છે એ તો એની પર્યાયમાં થાય છે, પણ દ્રવ્ય દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. તો એ દ્રવ્ય એવું ને એવું રહ્યું છે એટલે કે એના જે ગુણો છે, ગુણો એમાં એવી ને એવી જ રીતે એટલા ને એટલા જ પ્રમાણમાં એ જળવાઈને રહ્યા છે. આવું દરેક દ્રવ્યનું અસ્તિત્વ છે. એવું અસ્તિત્વ એ જ એની સત્તા છે. તો એ કોના આધારે છે? કોઈના આધારે નથી, એ સ્વયં એ પોતે પોતાથી જ છે. દરેક દ્રવ્ય પોતે પોતાના આધારે જ છે. એ જ દ્રવ્યનું સ્વરૂપ છે, એ જ એનો આધાર છે. શું કહે છે? કે કારણ કે વસ્તુત વાસ્તવિક રીતે સર્વ પદાર્થોને સ્વરૂપ માત્ર જ આધાર છે. અહીંયા આત્માની વાત કરવી છે તો આત્માનો આધાર કોણ? આ આત્મદ્રવ્ય જીવ દ્રવ્ય એનો આધાર કોણ? એનો આધાર પોતાનું સ્વરૂપ જ છે. એ અનંત ગુણનો સમૂહ એ જ એનો આધાર છે, એ ધ્રુવ ચીજ છે. એને વળી આધારની જરૂર ક્યાંથી આવી? વસ્તુ જે છે 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 છે, અનાદિ અનંત છે, એને પોતાનું સ્વરૂપ છે, એ જ એનો આધાર છે. બીજો કોઈ બાહ્યમાંથી આધાર ટેકો મદદ હોતી જ નથી. કેમ કે બીજું કોઈ એના સુધી પહોંચતું પણ નથી, બીજું એનામાં વ્યાપતું પણ નથી, બીજું એનું કઈ કરતું પણ નથી, તો પછી ક્યાંથી એ આધાર થાય? એટલે અન્ય દ્રવ્ય એને કોઈ આધાર થાય એમ હોતું જ નથી. જેને આ વાત સમજાઈ જાય છે ને એને પરાધીનતા ચાલી જાય છે. દ્રવ્યની સ્વતંત્રતાની આ વાતને જે સમજે છે એને પછી પરાધીન દ્રષ્ટિ છૂટી જાય છે. પરાધીન દ્રષ્ટિ, પરને આધીન દ્રષ્ટિ, એટલે કે જાણે કે એનું અસ્તિત્વ બીજાથી છે, અથવા તો એ અત્યારે સુખ શાંતિમાં રહ્યો છે એ બીજાના કારણે છે. અમુક વસ્તુ છે, અમુક વસ્તુની પ્રાપ્તિ થઈ છે, અમુક સંયોગોની પ્રાપ્તિ થઈ છે, માટે પોતે સુખી છે. આ પરાધીનતા છે, આ પરાધીન બુદ્ધિ છે. આવી પરાધીન બુદ્ધિ જે પોતાના સ્વતંત્ર સ્વરૂપનો વિચાર કરે છે એને ચાલી જાય છે. તો પોતે તો ભગવાન આત્મા પરિપૂર્ણ સ્વતંત્ર છે, સંપૂર્ણ છે અને અનાદિ અનંત છે. એને પરની અપેક્ષા નથી ને પરનો આધાર નથી, પર એનામાં પહોંચતું નથી. તો પછી પરતંત્રતા કેવી? પરાધીનપણું કેવું? બીજા મને સુખી કરે કે બીજાને કારણે હું આમ ટકીને રહ્યો છું, કે આ અમુક વસ્તુ ચાલી જશે તો હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ, કે અમુક ન હોય તો મારું અસ્તિત્વ નહીં ટકે, કે આવું ક્યાં છે? આવી પરાધીનતા ક્યાં છે? ક્યાંથી લાવ્યો ભાઈ આ પરાધીનતા? તારો આધાર બીજો નથી, પરનો આધાર તને ક્યાં છે? કોઈ કોઈનો આધાર થતું જ નથી. આ જ વાત સમજવાની છે. જેને આ વાત સમજાય છે એને પછી ભય ચાલ્યો જાય છે. કોઈ ભય રહ્યો નથી. કોણ કોનું શું કરે? કોઈ કોઈનું કાંઈ કરે નહીં. કોઈ કોઈનું કાંઈ કરતું જ નથી તો પછી ભય કેવો? પ્રભુ, તું કલ્પના કરી અને ભયમાં જીવી રહ્યો છો. તું કલ્પના, ખોટી કલ્પના કરી, મિથ્યાત્વના ભાવે થઈ અને દુઃખી થઈ રહ્યો છે કે પેલા ચાલ્યા જશે તો શું થશે, ને આનું આમ થશે તો શું થશે, ને તેનું તેમ થશે તો શું થશે, અમારું પછી કોણ, ને ગડપણમાં અમારું કોણ, ને એક શું લઈને બેઠો છો ભાઈ? તારે ગડપણ ક્યાં છે? તું ભગવાન આત્મા છો, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છો. તને કોઈનો આધાર હોય? તને કોઈનો આધાર છે જ નહીં. પહેલા તો એ વાતનો નિર્ણય કર કે સ્વતંત્ર છો, પરિપૂર્ણ છો, શુદ્ધ છો. અને
અને તને પરની અપેક્ષાએ નથી, તને જે કઈ સંયોગો વગેરે જે કઈ પ્રાપ્ત થાય છે એ પણ તને તારા કારણે પ્રાપ્ત થાય છે, બીજાના કારણે પ્રાપ્ત થતા નથી. અને એ સંયોગોથી તું સુખી કે દુઃખી નથી, સુખી કે દુઃખી તું સંયોગોથી નથી, પણ તું એમાં કલ્પના સુખ દુઃખની કરે છે. એ સંયોગો કઈ તને સુખ દુઃખ આપે છે એમ પણ નથી. એટલે અનેક રીતે તે પરાધીનતા સ્વીકારી છે ને, એ પરાધીનતાને જો તારે છોડવી હોય અને સ્વતંત્ર સ્વાધીન દ્રષ્ટિ અપનાવવી હોય તો એક જ રીત છે કે તું પરિપૂર્ણ છો, તને બીજાની અપેક્ષા નથી, બીજાનો આધાર તને હોય નહીં ને, તું બીજાનો આધાર થતો નથી, એ બંને વાતનો સ્વીકાર કર. તો કહે છે કે સર્વ પદાર્થોને સ્વરૂપ માત્ર જ આધાર છે, અર્થાત સર્વ પદાર્થો પોત પોતાના સ્વરૂપમાં જ સ્થિત હોય છે, એટલે એને બીજાના આધારની જરૂર પડતી જ નથી, પોત પોતાનામાં સ્થિત છે. ગમે તે સામર્થ છે તે છતાં એ સામર્થ એનામાં જ છે, એટલે કે જેટલો એનું જે રીતે સ્વરૂપ જે છે ત્યાં સુધી જ એનું સામર્થ છે, અને એની બહાર એ કાંઈ કોઈને કરી આપતો જ નથી. એટલે કોઈ દ્રવ્ય બીજાને આધાર આપે એ શક્ય જ નથી. જીવનું સામર્થ્ય પણ એના અસંખ્ય પ્રદેશમાં જ છે, એની બહાર કોઈ પહોંચતો નથી, એટલે એ બીજાને આધાર આપી શકતોય નથી. એવી રીતે બીજો પણ આને આધાર આપી શકતોય નથી, અને બહુ સૌ પોત પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે. આગળ કહે છે કે શું કરીને, તો કે રૂપાદી વિષયોથી રોકીને, સંયમિત કરીને, અર્થાંત પાછી વાળીને, કોને? ઇન્દ્રિયોના સમૂહને, એટલે ચક્ષુઆદી ઇન્દ્રિય ગણને. અહીંયા તો શિષ્ય પ્રશ્ન પૂછ્યો છે ને કે કેવી રીતે ભાવવો આત્માને, તો એની વાત ચાલે છે. તો એમાં એ વાત કરી કે ક્યાં રહેલો આત્મા, તો એ આત્મા ક્યાં રહેલો છે, એ પોતે પોતાના સ્વરૂપને વિશે જ રહેલો છે. આત્મામાં સ્થિત થયેલાને, કારણ કે વસ્તુત વાસ્તવિક રીતે સર્વ પદાર્થોને સ્વરૂપ માત્ર જ આધાર છે, અર્થાંત સર્વ પદાર્થો પોત પોતાના સ્વરૂપમાં જ સ્થિત હોય છે, તો આ આત્મા પણ પોતાનામાં જ સ્થિત છે. તો પોતાનામાં સ્થિત છે એવા આત્માને ધ્યાવવો, તો કેવી રીતે ધ્યાવવો? તો આગળ પ્રશ્ન કરે છે કે શું કરીને, તો કે ઇન્દ્રિયોના વિષયો તરફથી ઉપયોગને પાછો ફેરવીને, અને મનના વિકલ્પોથી પણ ઉપયોગને સ્વરૂપ તરફ વાળીને. હું તો એ વાત કરવી છે. એટલે કહે છે કે રૂપાદી વિષયોથી રોકીને, રૂપાદી વિષયો એટલે બધા જ વિષયો, પાંચે ઇન્દ્રિયોના વિષયો સમજી લેવા, માત્ર રૂપ એમ નહીં, સ્પર્શ રસ ગંધ વર્ણ અથવા રૂપ અને શ્રવણ, એ બધી પાંચે ઇન્દ્રિયો છે. તો એ પાંચે ઇન્દ્રિયોના વિષયો તરફ એનું લક્ષ જાય છે, તો એને સંયમિત કરીને, એટલે ત્યાં એનું લક્ષ ન જાય એમ, કેમ કે ઇન્દ્રિયો તો ખુલ્લી છે, પણ ઇન્દ્રિયો જે બાહ્યમાં જે ઇન્દ્રિય છે તે દ્રવ્ય ઇન્દ્રિય અને એના વિષયો, અને અંદરમાં જે ક્ષયોપશમિત જ્ઞાન, ઇન્દ્રિયનું જ્ઞાન જેને ભાવ ઇન્દ્રિય આપણે કહીએ છીએ, તો એ ભાવ ઇન્દ્રિય સાથે એનો ઉપયોગ જોડાતો હતો. એટલે બીજી રીતે સાદા શબ્દોમાં કહીએ તો એનું લક્ષ ઇન્દ્રિયોના વિષયોમાં જતું હતું, તો એને રોકે છે. કઈ રીતે રોકે છે? કઈ રીતે રોકે છે? જબરજસ્તી કરીને રોકે તો રોકાતું નથી, ઉલટું વધારે ઉછળે છે. તો રોકે છે કઈ રીતે? તો કે આ દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરી, અને એને હવે ઇન્દ્રિયોના વિષયમાંથી કાંઈ સુખની પ્રાપ્તિ થતી નથી એવો નિર્ણય થયો છે, એટલે હવે એનું લક્ષ થતું નથી, એનો રસ રુચિ ઉડી ગયા, એમ એ સંયમિત કરે છે. વિષયોમાં સંયમ એને એવી રીતે પ્રાપ્ત થાય છે? કોઈ કહે કે અમારે આ વિષયોને સંયમિત કરવા છે, તો કેવી રીતે કરવા? તો પ્રભુ, પહેલા તો તું વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન કર, ને તું પાકો નિર્ણય કર, તારી જાતે તર્ક દ્વારા નિર્ણય કર કે આ ઇન્દ્રિયોના વિષયો ખરેખર તને તને સુખી કરતા નથી, અને સુખ તો આત્મામાંથી આવે છે, આવો નિર્ણય કર, તો જ તને ઇન્દ્રિયોના વિષય તરફનું લક્ષ છૂટશે. બીજી તો કોઈ રીત છે જ નહીં ભાઈ. બીજી રીત કે તું ઇન્દ્રિયોને જીતી લે કે સંયમિત કરી લે એમ બનવાનું જ નથી, કોઈ હઠથી કઈ થતું નથી.
કે છે કે આ રૂપાદી વિષયોથી રોકીને સંયમિત કરીને અર્થાંત પાછી વાળીને કોને ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના સમૂહને એટલે ઇન્દ્રિયોને પાછી વાળવી એટલે કે આ ભાવ ઇન્દ્રિય જે છે ક્ષણક્ષણિક જ્ઞાન એની સાથે એનો ઉપયોગ જોડાતો નથી એટલે એમાં એ લક્ષ કરતો નથી એટલે કે ચક્ષુ આદિ ઇન્દ્રિય ગણને ગણ કહેતા બધી પાંચે ઇન્દ્રિયો આવી ગઈ અને કયા ઉપાયથી હવે કહે છે કે કેવી રીતે તો કે એકાગ્રપણાથી એકાગ્રતા ક્યાં કરે છે એકાગ્રતા પોતે આત્માર્થી થયો છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એવું જ એનું લક્ષ થયું છે એટલે એને એવું એવું ભાવ મનને વિશે એવો વિકલ્પ ઉઠે છે અને ત્યાં એ રીતે એકાગ્રતા થાય છે કે કેમ કરીને મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરું તો આમ પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે કે મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે અને સ્વરૂપ તરફની એકાગ્રતા કરે છે તો પછી ઇન્દ્રિયો તરફ લક્ષ જતું જ નથી અને હજી ભાવ મન સાથે રહ્યો છે મન સાથે રહ્યો છે અને ત્યાંથી પણ એ ક્રમે કરી અને એકાગ્રતા સ્વરૂપની તરફ કરી લે છે તો એ વાતને અહીંયા લીધી છે પેલા સ્થૂળપણે સમજાવી છે અને પછી સૂક્ષ્મપણે સમજાવવામાં આવી છે વિસ્તારથી સમજાવવામાં આવી છે અહીંયા કે છે કે કયા ઉપાયથી તો કે એકાગ્રપણાથી અર્થાત એક એટલે વિવક્ષિત આત્મા તે દ્રવ્ય વા પર્યાય તે અગ્ર એટલે પ્રધાનપણે અવલંબનભૂત વિષય છે જેનો તે એકાગ્ર જો એકાગ્રની અહીંયા સુંદર વ્યાખ્યા કરી છે એકમાં અગ્રતા કરે છે એકમાં અગ્ર એટલે પ્રધાનપણ પ્રધાનપણે અવલંબનભૂત જે વિષય છે તે તેનો આત્મા છે એક એટલે વિવક્ષિત આત્મા જેની આ બધી વર્ણન દ્વારા વિવક્ષા કરવામાં આવી તે આત્મા તે દ્રવ્ય અથવા પર્યાય તે અગ્ર એટલે પ્રધાનપણે અવલંબનભૂત વિષય છે શું આત્મા આત્મદ્રવ્ય આત્માની પર્યાય આ જે છે એ મુખ્યપણે અવલંબનભૂત વિષય છે એટલે આત્માનો વિષય એમાં એકાગ્રતા અર્થાંત કે છે એકાગ્રપણાથી અર્થાંત એક એટલે વિવક્ષિત આત્મા તે દ્રવ્ય અથવા પર્યાય દ્રવ્ય અથવા પર્યાય તો તે અગ્ર એટલે પ્રધાનપણે અવલંબનભૂત વિષય છે તેનો તે એકાગ્ર એવા આત્માને વિશે મુખ્યતા કરવી એનો જ વિકલ્પ હોય અને એના સંબંધી જ વિચારણા હોય એને જ અવલંબે પોતાના એવા શુદ્ધ સ્વરૂપને જ એ અવલંબે એમ એકાગ્રતા અને એકાગ્રતાનો બીજો અર્થ અહીંયા છે કે એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસિત રૂપથી અવિચ્છિન્ન રૂપથી પ્રવર્તમાન અગ્ર એટલે આત્મા જેનો તે એકાગ્ર તેના ભાવથી એટલે એકાગ્રતાથી જો અહીંયા સહેજ સમજવાનું છે અનુસૂત રૂપથી અનુસૂત રૂપથી એટલે એક પછી એક જે પર્યાયો જે છે એ જેનાથી જોડાયેલી જે છે એને અનુસૂત એટલે એનો આખો પ્રવાહ છે એ વિચ્છિન્ન થતો નથી એ તૂટી જતો નથી માળા લઈએ તો માળાની અંદર શું છે મણકા છે અને દોરો છે તો મણકા ખરેખર તો જુદા જુદા છે છૂટા છૂટા છે પણ એની અંદર દોરો જે પરોવવામાં આવ્યો એટલે હવે એ છૂટા નથી એટલે એ અવિચ્છિન્ન થયા હવે છૂટા પડતા નથી દોરાથી એ બંધાઈ ગયા તો આ દોરો છે એ શેના સ્થાને છે અનુસિત એ અનુસિત રૂપ દોરો છે કે જેના કારણે હવે આ એક છૂટા છૂટા જે મણકા હતા એ હવે છૂટા નથી રહેતા એટલે એ જુદા નથી એટલે અવિચ્છિન્ન રૂપથી તો હવે અહીંયા શું લેવાનું છે કે આ પર્યાયોનો આખો જે સમૂહ છે તો એ પર્યાયો તો એક પછી એક છે ક્રમે છે અને એક પછી એક માળાના મણકાની જેમ પર્યાયો જે છે તો એ પર્યાયો મણકામાં જેમ દોરો પરોવવામાં આવ્યો છે તેનાથી અવિચ્છિન્ન રહે છે એવી રીતે આ પર્યાયો એ આત્માને કારણે અવિચ્છિન્ન રહે છે કેમ કે એ આખો પ્રવાહ આત્માનો છે એ દરેક પર્યાયમાં આત્મા વ્યાપી રહ્યો છે ફરીથી
એક પર્યાય છે તો એ પર્યાયમાં આત્મા છે, એના પછીની બીજી પર્યાય એમાં આત્મા છે, તેના પછીની ત્રીજી પર્યાય એમાં આત્મા જ વ્યાપી રહ્યો છે. કેમ કે એ પર્યાય આત્માની છે, એટલે આખો પર્યાયોનો પ્રવાહ, એ પર્યાયના પ્રવાહની અંદર દરેક વખતે શું છે? આત્મા છે. જેમ માળાના મણકા છે, એમાં દરેક મણકા ને ફેરવતા જઈએ તો આગળ શું છે? દોરો જ રહે છે, દોરો આવ્યા જ કરે છે, દોરામાં જ આગળ આગળ મણકા ચાલ્યા કરે છે. એટલે એ દોરા દ્વારા આખી માળા બંધાયેલી છે, અવિચ્છિન્ન છે. એવી રીતે આ જીવની પર્યાય, આત્માની જે પર્યાય છે, એ પર્યાય આખો પ્રવાહ છે. અને એક પર્યાય એક સમયમાં હોય છે, એના પછી બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી. તો આ બધી પર્યાયો છૂટી છવાઈ આડી અવળી નથી થતી, એ સેના દ્વારા આખી પ્રવાહ રૂપે બંધાયેલી રહી છે? તો કે દરેક પર્યાયમાં આત્મા જ છે, આત્મા વ્યાપે છે, એ આત્માની પર્યાય છે. તો એવો આત્મા, એવો આત્મા, અને એવા આત્માને વિશે એકાગ્રતા કરવી એમ કહેવાનો આશય છે. હવે વાંચીએ ફરીથી. કહે છે કે એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસિત રૂપથી, અવિચ્છિન્ન રૂપથી પ્રવર્તમાન અગ્ર એટલે આત્મા. દરેક પર્યાયમાં જે પ્રવર્તી રહ્યો છે એવો એ આત્મા, તે એકાગ્ર તેના ભાવથી એટલે એકાગ્રતાથી, એવા આત્માના ભાવથી એટલે એકાગ્રતાથી. આ એક આત્મા છે અને એમાં મુખ્યતા એવો ભાવ, એકાગ્રતાનો ભાવ. આગળ કહે છે કે કોના એટલે કે ચિત્તના એટલે ભાવ મનના, તેનો અર્થ છે કે જ્યાં કઈ અથવા તો આત્મામાં જ શ્રુત જ્ઞાનની સહાયથી મનના આલંબન દ્વારા ઇન્દ્રિયોને રોકીને તથા પોતાના આત્માને ભાવીને તેમાં એકાગ્રતા પ્રાપ્ત કરી ચિંતા છોડી સ્વસંવેદન દ્વારા જ આત્માનો અનુભવ કરવો. આ એકાગ્રતાની વાતમાં કેવી રીતે આગળ વધવું? તો અહીંયા કહે છે કે ચિત્તના એટલે ભાવ મનના, ચિત્ત અહીંયા કહ્યું છે એટલે ભાવ મન, કેમ કે પહેલા મનની પ્રક્રિયા હોય છે. ભાવ મન સાથે આત્માનો ઉપયોગ જોડાયેલો રહે છે. જે ભાવ ઇન્દ્રિય હતી એની સાથે જોડાયેલો જે ઉપયોગ, એને તો એને સ્વરૂપ તરફ વાળવા માટે એને તો સમેટી લીધો, પણ મન સાથે જોડાયેલો ઉપયોગ, મન સાથે એ જોડાયો છે તો એ ભાવમન દ્વારા શું કરે છે? હવે તો કે ભાવમન દ્વારા એ આત્માની એકાગ્રતા કરે છે. કેવી રીતે કરે છે? તો પહેલી વાત તો એ લીધી કે ત્યાં એ રહ્યો છે એટલે એ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એટલે ભાવ ઇન્દ્રિયોની પ્રવૃત્તિને તો એને સંક્ષેપી લીધી. કહે છે કે જ્યાં કઈ અથવા તો આત્મામાં જ શ્રુત જ્ઞાનની સહાયથી, શ્રુત જ્ઞાનની સહાયથી એટલે શ્રુત જ્ઞાન એટલે મતિ અને શ્રુત બે સાથે હોય છે. એમાં મતિ જ્ઞાનની અંદર ઇન્દ્રિયો અને મન એ નિમિત્ત છે, અને પછી જે જ્ઞાન થાય છે એનું જે આપણને મિનિંગ સમજાય છે, અર્થ સમજાય છે, એ બધું શ્રુત છે. તો એવા શ્રુત જ્ઞાન દ્વારા, શ્રુત જ્ઞાન ભાવ મનને વિશે થાય છે, એટલે શ્રુત જ્ઞાન દ્વારા, મતિ જ્ઞાન જે છે એમાં તો એ ઇન્દ્રિય અને મન એમાં નિમિત્ત કારણ છે, અને જે આ શ્રુત જ્ઞાન જે છે એમાં તો અનેક નય પડે છે અને અનેક રીતે એની વિચારણા થાય છે. તો એવું એ શ્રુત જ્ઞાન કે જેમાં ઇન્દ્રિયો દ્વારા જે જાણપણ કર્યું હોય એનો પણ અર્થ સમજમાં આવે છે, એના વિશે વધારે વિચારણા થઈ શકે છે, એના વિશ્લેષણો થઈ શકે છે, અનેક અપેક્ષાઓ દ્વારા સમજણ થઈ શકે છે, એ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે. તો એવા શ્રુત જ્ઞાનની સહાયથી, એટલે એ શ્રુત જ્ઞાન ક્યાં છે? તો શ્રુત જ્ઞાન જે છે એ તો ખરેખર તો એનું જ પોતાનું જ જ્ઞાન છે, પણ એ વખતે એ ભાવમન સાથે જોડાયેલો છે. એટલે કહે છે કે શ્રુત જ્ઞાનની સહાયથી મનના આલંબન દ્વારા ઇન્દ્રિયોને રોકીને, એટલે ઇન્દ્રિયોને રોકીને એટલે કે જે ભાવ ઇન્દ્રિય છે એના તરફ હવે લક્ષ નથી જતું, એટલે એમ ઇન્દ્રિયોને રોકી
અને પછી કે છે કે તથા પોતાના આત્માને ભાવીને, આ મુખ્ય વાત છે. કેમ કે પછી કરવાનું શું રહ્યું? ઇન્દ્રિયો તરફ લક્ષ ન જાય, પણ પછી કરવાનું શું છે? તો કે આત્માને ભાવવો, પોતાના આત્માની ભાવના કરવી, ભાવના કરવી, ભાવવો એટલે એવી પોતાના આત્માની એકાગ્રતા કરવી, પોતાના આત્માને ભાવીને તેમાં એકાગ્રતા પ્રાપ્ત કરી ચિંતા છોડી. જો હવે કે છે કે ચિંતા છોડી, ચિંતા છોડી એટલે હવે હવે મન સાથે હવે રોકાઈ રહેવાની જરૂર પણ રહી નહીં. જ્યારે આત્મામાં એકાગ્રતા થઈ તો પછી ચિંતા છૂટી ગઈ. એમાં એકાગ્રતા પ્રાપ્ત કરી ચિંતા છોડી સ્વસંવેદન દ્વારા જ આત્માનો અનુભવ કરવો. હવે એને આત્માનું સંવેદન થશે, સ્વરૂપમાં એકાગ્રતા થઈ અને મન સાથેનું જે જોડાણ, ભાવ મન સાથેનું જે જોડાણ હતું એ સમાપ્ત થઈ જાય છે. કેમ કે હવે એનો ઉપયોગ માત્ર પોતાના આત્મામાં જ જોડાયો છે, એટલે પોતે પોતાને અનુભવે છે, સ્વનું સંવેદન થાય છે. સ્વ સંવેદનમાં આવે છે તો કેવી રીતે આવે છે? સ્વ કેવું છે? સ્વમાં તો અનંત ગુણ છે અને અનંત ગુણનું પરિણમન ચાલી રહ્યું છે, એટલે સ્વનું સંવેદન તો આનંદ શાંતિ રૂપે જ અનુભવાય. સ્વનું સંવેદન થયું તો એને આનંદ અને શાંતિનો અનુભવ થાય છે, અલૌકિક આનંદ અને શાંતિનો સ્વ સંવેદનમાં અનુભવ થાય છે. તો એમ એ સ્વ સંવેદન દ્વારા જ આત્માનો અનુભવ કરવો. બહુ સરસ વાત સમજાવી છે, ત્રણ લીટીની અંદર આખી વાતને બહુ સ્પષ્ટ કરી દીધી છે. હવે આગળ કહે છે પંડિતજી કે અનગાર ધર્મામૃત તૃતીય અધ્યાયમાં કહ્યું છે, શું કહ્યું છે કે ગહ્યમ તમ સુઅણા પચ્છા સવ્યણેન ભાવિજ્ય જોણહુ સંયમવલંબઈ સો મુજ્જઈ અપસભાવો. એનો અર્થ છે કે તેને એટલે આત્માને શ્રુત જ્ઞાન દ્વારા ગ્રહણ કરી જાણી સંવેદન એટલે સ્વસંવેદન દ્વારા અનુભવવો. જે શ્રુત જ્ઞાનનું અવલંબન લેતો નથી તે આત્મ સ્વભાવના વિષયમાં મૂંઝાઈ જાય છે, ગભરાઈ જાય છે. બહુ સુંદર વાત છે. શું કહ્યું છે એમાં કે શ્રુત જ્ઞાન દ્વારા જ એ સ્વસંવેદન કરી શકે છે. સ્વસંવેદન એટલે પોતાના આત્માનું સંવેદન, એનો અનુભવ. એ અનુભવ કઈ રીતે થાય છે? તો કે શ્રુત જ્ઞાન દ્વારા થાય છે. શ્રુત જ્ઞાનના અવલંબન વિના એ થતું નથી. હવે જુઓ, વર્તમાનમાં જીવને જ્યાં સુધી એને પૂર્ણ દશા, પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત નથી થતી, એટલે કે જ્યાં સુધી એને કેવળ જ્ઞાન નથી થતું, ભાવ મોક્ષની દશા નથી થતી, ત્યાં સુધી એને કેટલા જ્ઞાન છે? એની પાસે મતિશ્રુત જ્ઞાન છે, એને મતિશ્રુત જ્ઞાન છે. અને કોઈ જ્ઞાની એવા મહાપુરુષ ને કોઈકને જ અવધિ જ્ઞાન હોય, કે ગણધર ભગવાન જેવાને અવધિ અને મનોપર્ય જ્ઞાન હોય, એમ ચાર જ્ઞાન હોય. પણ અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન દ્વારા કઈ સ્વરૂપની પ્રાપ્તિ તો થતી નથી. એ જ્ઞાન જે છે તે અંશે પ્રત્યક્ષ પણ છે, છતાંય એ સ્વરૂપની પ્રાપ્તિ માટે તો કોઈ કામના નથી. તો મતિશ્રુત જ્ઞાન દ્વારા જ, મતિશ્રુત જ્ઞાન દ્વારા જ એ પોતે પોતાના આત્માને અનુભવે છે. તો અહીંયા એમ કેવું છે કે તું માત્ર મતિમાં જ રોકાઈ રહીશ ને, તું માત્ર મતિ જ્ઞાનમાં જ રોકાઈ રહીશ ને, એટલે કે ઇન્દ્રિયો દ્વારા થતું જે જ્ઞાન એનું જ લક્ષ કરીને રહીશ ને, તને અનુભૂતિ નહીં થાય. એટલે શ્રુત જ્ઞાનનું અવલંબન લેવાની વાત લીધી છે કે જે શ્રુત જ્ઞાનનું અવલંબન લેતો નથી. જો શ્રુત જ્ઞાનનું અવલંબન નથી લેતો અને એને તો મતિ શ્રુત જ્ઞાન જ છે, તો એ શેના અવલંબને રહ્યો? મતિના અવલંબને રહ્યો. તો મતિ જ્ઞાનના અવલંબને રહ્યો, એનો અર્થ શું થયો? કે ઇન્દ્રિયના વિષયમાં રહ્યો, ઇન્દ્રિયના વિષયને જાણ્યા કરે છે બસ. એટલે કે છે કે શ્રુત જ્ઞાનનું અવલંબન લે. અને શ્રુત જ્ઞાનમાં કેવું છે? શ્રુત જ્ઞાનની અંદર તો બધી વસ્તુનો એને વિશેષપણે વિસ્તારથી, અનેક અપેક્ષાથી, અનેક રીતે,
अनेक नयो द्वारा एने एनी तो समझण छे, ये बधी वस्तु ने समझ्यो छे, जगतना स्वरूप ने आत्माना स्वरूप ने आ द्रव्य श्रुत एटले के आ शास्त्र द्वारा ये बधु जे समझ्यो छे ये बधु एने श्रुत ज्ञान द्वारा छे। तो एवा श्रुत ज्ञान नु अवलंबन लेवानु छे, अने श्रुत ज्ञान नु अवलंबन ले छे त्यां पण ए जे मननी स्वच्छंदता छे एने तो रोकी दे छे। श्रुत ज्ञान नु अवलंबन ले छे तो श्रुत ज्ञान तो केवुं छे, श्रुत ज्ञान ने अहिया श्रुत ज्ञान नो अर्थ शुं करवानो छे, कया ज्ञान ने श्रुत ज्ञान तरीके कहू छे के जे ज्ञानेश्वर भगवान नी वाणी छे ए द्रव्य श्रुत छे। तो ए द्रव्य श्रुत जे छे एनी जे समझ्यो छे एनी जे समझ ए श्रुत ज्ञान छे, ए श्रुत ज्ञान नो अवलंबन लेवुं छे। એટલે વસ્તુ સ્વરૂપને જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જેમ એને સાંભળ્યું છે જેમ સમજ્યો છે એના અવલંબન દ્વારા, એટલે જયારે આત્માની વાતને અહીંયા શાસ્ત્રમાં જે રીતે કહેવામાં આવી એવી રીતે એને વાંચી સાંભળી સમજ્યો અને પછી એનો સ્વીકાર કરે તો એમ એને શ્રુત જ્ઞાનનું અવલંબન લીધું છે એમ કહેવામાં આવે। એટલે કહે છે કે જે શ્રુત જ્ઞાનનું અવલંબન લેતો નથી એ આત્મ સ્વભાવના વિષયમાં મૂંઝાઈ જાય છે। આત્માનો સ્વભાવ કેવો છે એ સમજતો જ નથી, આત્મા કેવો છે એ જાણતો નથી। એટલે શ્રુત જ્ઞાનનું અવલંબન મહત્વનું છે। અને શ્રુત જ્ઞાન કેવી રીતે એને પ્રાપ્ત કર્યું, શ્રુત જ્ઞાન તો જીનેશ્વર ભગવાનની વાણીમાંથી, એને સીધે સીધું ભગવાનની વાણી સાંભળીને સમુશ્રણમાં બેઠો હોય તો પ્રભુની ઓમકાર ધ્વનિ દિવ્ય ધ્વનિ સાંભળે એમ એને શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય, અથવા તો આ ગણધર ભગવાને એની રચના કરી છે અને એમાંથી પરંપરાએ એને શાસ્ત્ર દ્વારા અને ગુરુ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, કેવા ગુરુ છે, આત્મજ્ઞાની ગુરુ છે એમના દ્વારા, અને એવા આત્મજ્ઞાની આચાર્ય ભગવાન ગુરુઓ એમણે જે કઈ શાસ્ત્રની રચના કરી છે એના દ્વારા એને આ શ્રુત જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એના દ્વારા એની સમજ પહેલા તો પ્રાપ્ત કરે છે કે આ વસ્તુનું સ્વરૂપ છે, આવું આત્માનું સ્વરૂપ છે, એના નિર્ણયો કરે છે। એટલે આપણે એમ કહીએ છીએ કે આગમના જ્ઞાન દ્વારા અને પછી એને યુક્તિપૂર્વક એ બરાબર સમજે છે, તર્ક દ્વારા પણ એને બરાબર સમજે છે અને અપેક્ષાઓ દ્વારા પણ એને સમજે છે, તો એ સમજ થયા પછીથી એનો સ્વીકાર થાય કે વસ્તુ આમ જ છે। આત્માની વાત કરી હોય ત્યાં દરેક જગ્યાએ પોતે એવો છે એવો એનો સ્વીકાર થતો હોય તો એને ખરેખર શુદ્ધ જ્ઞાનનું અવલંબન લીધું કહેવાય, અને એ એવું જે નથી કરતો એ મૂંઝાઈ જાય છે, આત્માનો સ્વભાવ શું એની ખબર પડતી નથી, એટલે સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, સહાનુભૂતિ થતી નથી। એટલે આ શ્લોકની અંદર બહુ સરસ વાત કરી છે, અને આગળ પણ વાત છે કે તથા સમાધિ શતકના 32મા શ્લોકમાં કહ્યું છે કે શું કહ્યું છે 32મા શ્લોકમાં કે પચાવ્ય વિષય વ્યોહમ માં મયૈવ મયિ સ્થિતમ બોધાત્માનમ પ્રજ્ઞોમિ પરમાનંદમ નિર્વૃતમ। એનો અર્થ છે કે હું ઇન્દ્રિયોના વિષયોથી હઠાવી પોતામાં સ્થિત જ્ઞાન સ્વરૂપ તથા પરમ આનંદમય આત્માને આત્મા દ્વારા પ્રાપ્ત થયો છું। સમાધિ તંત્રની આ ગાથા આપણે પહેલા કરેલી છે, સમાધિ સતત કહો અથવા તો સમાધિ તંત્ર, એનો આખો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે। એમાં આ વાત આવી છે કે એ પોતે આત્માની પ્રાપ્તિ કરે છે તો કઈ રીતે કરે છે, તો કે ઇન્દ્રિયોના વિષયોને અઠાવીને, એટલે ઇન્દ્રિયના વિષયોથી પોતે જુદો પડી ગયો, ઇન્દ્રિયના વિષયો છૂટી ગયા, અને પછી શું થયું, ઇન્દ્રિયોના વિષયો છૂટ્યા એ તો નાસ્તિથી કથન કર્યું, પણ પછી અસ્થિપૂર્વક શું પ્રાપ્ત કરે છે, તો કહે છે કે પોતાનામાં સ્થિત જ્ઞાન સ્વરૂપ તથા પરમ આનંદમય આત્મા, જે પોતાને વિશે જ અંતરમાં બિરાજમાન છે એવો પોતાનો ભગવાન આત્મા, જે જ્ઞાન સ્વરૂપ છે, પરમ આનંદમય છે, એવા આત્માને એ પોતે પ્રાપ્ત કરે છે, અથવા તો એમ કહેવાય કે પોતે પ્રાપ્ત થયો। હવે ભાવાર્થમાં કહે છે કે પ્રથમ શ્રુત જ્ઞાન દ્વારા આત્માને જાણવો, સૌથી પહેલી જો કાંઈ પણ વાત હોય તો આ છે,
श्रुत ज्ञान द्वारा आत्मा ने जाणवो, श्रुत ज्ञान द्वारा आत्मा ने जाण्या विना कोई एम कहे कि आत्मा नो अमने अनुभव थई गयो तो ये बात बिल्कुल जुट्ठी खोटी छे, एवुं शक्य नथी। ज्यां सुधी एने श्रुत ज्ञान द्वारा आत्मा ने जाण्यो ज नथी त्यां सुधी एने आत्मानी अनुभूति नो पुरुषार्थ क्यांथी थाय? पहला पहली बात जो सौथी पहली कई पण बात हो तो श्रुत ज्ञान द्वारा आत्मा ने जाणवो, मात्र बाह्य क्रिया कर्या करे, आखू जीवन पूरु करे, भगवान नी भक्ति करे, स्तुति कोई के लखी होय अने पोते गाय एटले एम माने तमे भगवान नी स्तुति करीए छीए, राग मां गवाई होय एटले वधारे एने आनंद थाय अने एम थाय को बहु सरस, कोई सारा राग थी अने एमां संगीतकार होय अने ए जो स्तुति गातो होय एटले तो एम माने अमे तो भगवान मय थई गया। अरे भाई तू आ शू करे छे, तू बारमा ने बारमा ज रोकाई गयो छे, ते श्रुत ज्ञान तो कर्यु नहीं, आत्मा ने जाण्यो तो नथी, शास्त्रो द्वारा आत्माना स्वरूप ने तारे जाणवू पड़शे के नहीं, गुरु द्वारा तारे आत्मा केवो छे ए समझवो पड़शे के नहीं? तो सौथी पहेलू जे करवा जेवू हतुं ए तो आ हतुं, ए तो ते कर्यु नहीं, અને અત્યારે 70 વર્ષની ઉંમર થવા આવી ત્યાં સુધી હજી પાછો તું એમ કે છે કે અમે તો રોજ પૂજા કરીએ છીએ અને અમે તો પ્રતિક્રમણ કરીએ છીએ। ભાઈ પ્રતિક્રમણ સૂત્ર તે વાંચ્યું છે, યાદ રાખ્યું છે, ગોખી નાખ્યું છે, કદાચ એના અર્થ પણ આવડે છે, તું બોલી જાય છે, એમાં તને આત્માની પ્રાપ્તિ ક્યાં થઈ? એમાં તો તું તારા દોષ માટે ક્ષમા માંગે છે, એથી તને આત્માની પ્રાપ્તિ થઈ? એમ તો થતું નથી, એમ તો થતું નથી ને। તું એમ માને છે કે હું જૈન છું, રોજ સવારે પૂજા કરું છું ને સાંજે પ્રતિક્રમણ કરું છું અને 8મ 14મ ના ઉપવાસ પણ કરું છું, કેટલીક વખત શુભાશ્રયમાં બેસી જઉં છું અને સમર્પણ કરું છું અને મહાત્માઓના એટલે મારા શ્રીના પ્રવચનો પણ સાંભળું છું, અમે તો બરાબર પાક્કા જૈન છીએ, બીજું કાંઈ કરતા નથી, યત્નપૂર્વક રહીએ છીએ, પણ ભાઈ તે શ્રુત જ્ઞાન તો કર્યું નહીં, તારા આત્માને તો તે જાણ્યો નહીં, આ બધું કર્યું, જે કરવાનું હતું એ તો તે કર્યું નહીં, ને આત્માને જાણ્યા વિના તને આત્માની અનુભૂતિ થાય નહીં, અને આત્માની અનુભૂતિ થયા વિના સમ્યક દર્શન થાય નહીં, અને સમ્યક દર્શન વિના મોક્ષ માર્ગની શરૂઆત નથી। તો પ્રભુ તારો ભાવ તો એળે ગયો ને, આ 70 વર્ષની ઉંમર સુધીમાં તે આજ પ્રમાણે તને તારી જાતને જૈન તરીકે ઓળખાવી અને જે કરવાનું હતું એ કર્યું નહીં, તો પછી શું થયું પ્રભુ? હવે જે સમય બાકી રહ્યો છે એમાં શાસ્ત્ર અભ્યાસ કર, શાસ્ત્ર અભ્યાસ કર્યા વિના આત્માના સ્વરૂપનું ભાન થતું જ નથી, પહેલા એને સમજવું પડે છે, પછી એનો સ્વીકાર કરવો પડે છે કે આવું જ વસ્તુનું સ્વરૂપ છે, આવું જ આત્માનું સ્વરૂપ છે, એટલે મારું આવું સ્વરૂપ છે, અને એવી દ્રઢતા થયા પછીથી જ સ્વાનુભૂતિનો પુરુષાર્થ થાય છે, એ સિવાય સ્વાનુભૂતિનો પુરુષાર્થ શક્ય પણ નથી। સૌથી પહેલી વાત જો કઈ પણ હોય તો પ્રથમ શ્રુત જ્ઞાન દ્વારા આત્માને જાણવો। તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું। હવે આપણે પુનરાવર્તન લઈએ, પુનરાવર્તનમાં આપણો વિષય એ ચાલી રહ્યો છે કે ધ્યાન વખતે વિકલ્પો શા માટે આવે છે, અને એમાં ગઈ વખતે આપણે વાત લીધી કે પહેલા આપણે આ બે વસ્તુ તો લીધી હતી, પૂર્વ તૈયારીમાં દોષ, પ્રયોગમાં તીવ્ર રુચિનો અભાવ, અને એ વખતે સામાન્ય એની વાત કરેલી છે, એ બધું વિસ્તાર પણ થયો છે, પણ છતાંય એમાંનું જે આ બીજું કારણ છે પ્રયોગમાં તીવ્ર રુચિનો અભાવ, એના ઉપર અત્યારે આપણે ફોકસ કરી રહ્યા છીએ। પ્રયોગમાં તીવ્ર રુચિનો અભાવ એની વાત અત્યારે ચાલે છે, તો ગઈ વખતે આપણે વાત લીધી કે તીવ્ર રુચિનો અભાવ, તો તીવ્ર રુચિનો અભાવ એટલે શું? તીવ્ર રુચિનો અભાવ એટલે સ્વરૂપ નિર્ણયમાં ઢીલાશ, બરાબર મારું સ્વરૂપ આવું છે, સમયસારમાં આવું આવ્યું છે, પ્રવચનસારમાં આવ્યું છે, દ્રષ્ટિ અપેક્ષાએ આમ છે, જ્ઞાન અપેક્ષાએ આમ છે, બસ થઈ ગયો નિર્ણય। અરે ભાઈ એ તો નિર્ણય નથી થયો, માત્ર માત્ર એ તો માહિતી થઈ,
માહિતી અને નિર્ણયમાં ફેર, માહિતી અને નિર્ણયમાં ફેર. નિર્ણય પોતાને સ્પર્શે એટલે જયારે એ નિર્ણય કરે છે ત્યારે 7 વાર વિચાર કરે છે ત્યારે નિર્ણય થાય છે, એમ નિર્ણય નથી થઈ જતા. એક મકાન ખરીદવું હોય તો આની કિંમત આટલી, આની કિંમત આટલી, આની કિંમત આટલી કાગળ ઉપર લખી દીધું એટલે થઈ ગયો નિર્ણય? નિર્ણય તો થયો જ નથી, એ તો માહિતી એકત્ર કરી 5 મકાનની, એટલે કઈ નિર્ણય નથી થતો. અનેક વસ્તુ, અનેક પડખાનો વિચાર કર્યો તો કઈ નિર્ણય થયો? નિર્ણય કરવાનો તો બાકી જ રહી ગયો. સ્વરૂપ નિર્ણયમાં ઢીલાશનો અર્થ એ થાય છે કે પોતે જાતે જ જે 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 દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરી અને માહિતી એકત્ર કરી છે, આત્માનું સ્વરૂપ આવું આવું આવું, એ ખરેખર એમ જ છે, અને એમાં જે જે શંકા આશંકા હોય એના સમાધાનો પ્રાપ્ત કરી અને પછી એ વાતને પોતાની પર ઉતારે કે એવું મારું સ્વરૂપ, અને એવું મારું સ્વરૂપ છે એમ જયારે નિર્ણય કરવા જાય છે ત્યારે ઢીલો પડી જાય છે. આ જ મોટી વાત છે ને. આ જીવ અનંતકાળથી કેમ રખડ્યો? કેમ કે એને પોતાના સ્વરૂપનો નિર્ણય ન કર્યો, ભગવાનની વાણી સાંભળી પણ પોતાના સ્વરૂપનો નિર્ણય ન કર્યો, અને નિર્ણય ન કર્યો એટલે પછી એવું પ્રવર્તન થયું નહીં. એટલે સ્વરૂપ નિર્ણયમાં ઢીલાશ એ જ મોટામાં મોટો અપરાધ છે, એ પ્રમાદ છે. એમ કહીએ તો ચાલે, એ પ્રમાદ છે. સ્વરૂપની વાત સાંભળીએ પણ નિર્ણય ન લઈએ કે હું આજ છું, તો પછી આપણા પરિણામ પણ એવા નહીં થાય. સ્વરૂપનો નિર્ણય લેવામાં ઢીલાશ ન હોવી જોઈએ. અને એ ઢીલાશ જે છે એનો અર્થ થાય છે કે તીવ્ર રુચિ નથી, આત્માની તીવ્ર રુચિનો અભાવ. એટલે સૌથી મોટી જો કઈ વાત હોય તો સ્વરૂપ નિર્ણયમાં ઢીલાશ. ઠીક છે, બરાબર છે, એમ છે સ્વરૂપ. બીજાને માટે કહેવાય, બીજાનો આત્મા તો કેવો તો એમ કહેવાય, પણ પોતાની ઉપર વાત ઉતારવામાં 100% એવો નિર્ણય થવામાં આપણને કેટલી ઢીલાશ વર્તે છે. અને આ ઢીલાશને કારણે, સ્વરૂપ નિર્ણયની ઢીલાશને કારણે, હું આ છું એવો દ્રઢ નિર્ણય ન હોવાને કારણે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જતી નથી, ધ્યાનમાં પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ એટલે નથી જતી, પોતાની ઓળખ બનતી નથી. સ્વરૂપ નિર્ણય વિના પોતાની ઓળખ બને ક્યાંથી? બીજી વાત હતી ધ્યાન દ્વારા કંઈક પ્રાપ્તિની ઈચ્છા. આ તો ધ્યાન વખતે વિકલ્પો શા માટે આવે છે, એમાં એક પહેલા તો આપણે એ લીધું કે પહેલા પૂર્વ તૈયારી છે એમાં દોષ છે, એનો અત્યારે વિસ્તાર નથી કર્યો. અને બીજું કારણ આપણે લીધું તીવ્ર રુચિનો અભાવ. તો તીવ્ર રુચિના અભાવની અંદર આ બીજી વાત મહત્વની એ છે કે ધ્યાન દ્વારા કંઈક પ્રાપ્ત કરવાની ઊંડે ઊંડે ઈચ્છા પડી છે. પુણ્યનો બંધ થાય છે એને કારણે ગતિ સારી થાય છે, એને કારણે શાંતિ જળવાય છે. કેટલાકને તો પછી એમ સાથે જે આપણે વાત કરી છે કે ઓમકારની એક અસર જે છે એ એક સરખા આપણે ઓમને ગ્રહણ કરતા જઈએ છીએ તો એ સ્વાસ્થ્ય ઉપર પણ સારી અસર, શરીર ઉપર પણ સારી અસર કરે છે. તો એમાંય કેટલાકને અંદર ઊંડી ઈચ્છા હોય છે. આપણે તો જ્ઞાન આરાધના કરીએ છીએ એટલે બીજી કોઈ એવી ઈચ્છા ન હોય, એ તો ઠીક છે. પણ ધ્યાન દ્વારા આપણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરીએ એટલે આનંદની અનુભૂતિ થાય, તો એ આનંદની અનુભૂતિ માટેની પણ ઈચ્છા ન હોય. આનંદની અનુભૂતિ તો થવાની જ છે. આનંદની અનુભૂતિ થાય, આનંદની અનુભૂતિ થાય, અપૂર્વ આનંદની અનુભૂતિ થાય, ક્યારે થાય, ક્યારે થાય, એમ મનમાં વિકલ્પ રાખી અને ધ્યાનમાં બેસીએ તો પેલો વિકલ્પ ખસવાનો નથી. વારે વારે પછી એ જ સભાનતા થાય કે આનંદની અનુભૂતિ ન થઈ, થોડા દિવસ થાય ને ફરી પાછી એ જ કમ્પ્લેન લઈને આવે એમ કે આનંદની અનુભૂતિ નથી થતી. પણ ભાઈ તું ઈચ્છા કરીને બેઠો છે, ધ્યાન ક્યાં કરે છે? વિકલ્પ તો ખસતો નથી ને, વિકલ્પ તો પોતે જાતે જ ઉભો કર્યો છે. ધ્યાન દ્વારા કંઈક પ્રાપ્તિની ઈચ્છા, કાંઈ પ્રાપ્તિની ઈચ્છા છે જ નહીં, કેમ ન હોય પ્રાપ્તિની ઈચ્છા? તો પછી ધ્યાન શું કરા કરું? અરે પ્રભુ તું ધ્યાન કરે છે એનો અર્થ એ થાય છે કે તું જેવો છે, તું જેવો છે એવો પરિણમે છે. હું જેવો છું તેવો પરિણમું, હું મારા ઘરમાં આવું, હું મારા ઘરમાં આવું, એમાં વિશેષતા શું છે? એ સહજતા છે. તો હું ધ્યાન કરું છું તો ધ્યાન કરું છું કરું છું એ વાત છોડીને હું મારા સ્વભાવ ભાવે પરિણમું છું એમ જયારે ધ્યાનમાં બેસે છે તો મારો સહજ સ્વભાવ છે, તો મારા સહજ સ્વભાવે હું શુકરા ન થવું, આ હું બહાર વિભાવે થઉં છું, એ જ મોટી ભૂલ થઈ રહી છે. થોડીક વાર તો હું શાંત ચિત્તે મારા સ્વભાવ ભાવે થવું. કોઈ નાટકનો કલાકાર હોય ને, એ કેટલાય નાટકોમાં પાર્ટ લેતો હોય, જુદી જુદી મંડળીઓમાં જઈ અને બહુ સારો કલાકાર હોય તો બધેથી જતો હોય, અને આખો દિવસ
એમાં ને એમાં એના પાઠ બોલવામાં ને એની બધી કઈ તૈયારી કરવામાં ને એમાં ને એમાં રચ્યો પચ્યો રહેતો, એટલે ભૂલી જાય, પોતાનું નામ ભૂલી જાય. આ જગ્યાએ રાજા છું ને, પેલી જગ્યાએ પેલા પાત્રમાં ત્યાં જવાનું છે, ત્યાં સેટ થવાનું છે, એટલે પછી એનું ગોખતો હોય, આમ ગોખતો હોય, આમ ને આમ. તો એને કોઈક એના ઘરમાંથી એમ કે ભાઈ, એના પિતાશ્રી એમ કે બસ હવે સાંજ પડી અને તું તારું નામ જે છે તે મગનલાલ, તું હવે મગનલાલ થઈને બેસ, શાંત થા, હવે તું શેઠ નથી ને રાજાય નથી, શાંત થા અને મગનલાલ થઈ અને આ જો ઘરમાં જો, બધું તારા ઘરમાં જે છે આ બધું જો, તારા કુટુંબને સંભાળ એમ કે. ત્યારે એને લાગે કે ઓ, આ મારું કુટુંબ છે, હું આ છું, મારા પિતા છે, બધું છે. એવી રીતે, એવી રીતે પોતે કોણ છે, પોતે ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એમ પોતે પોતાના સ્વભાવ ભાવે થાય. હા, રમેશ બનીને રહ્યો છે ને, પેલા કોઈક વખત તિર્યન થઈને રહ્યો ને, ક્યાંક કોઈક વખતે દેવ થઈને રહ્યો ને, બધું કરી કરીને રહ્યો છે, એ બધું કઈ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ, સાચું સ્વરૂપ, મારો સાચો સ્વભાવ શું છે, તો એ ભાવે હું થઉં. બસ હું અનેક પ્રકારે વર્ત્યો એને બદલે હવે એવા ભાવે થઉં, તો એમાં એમાં હવે બીજું પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યાં છે? હું જે છું તે ભાવે થવું છે તો થવું છે. હા, જુદી જુદી પર્યાયમાં જઈ અને જુદા જુદા ભાવે હું રહ્યો, એ કઈ મારું સાચું સ્વરૂપ ન હતું. અત્યારે હવે મને ખ્યાલ આવ્યો છે તો મારા સ્વભાવ ભાવે પરિણમ, ધ્યાન કરું છું, ધ્યાન કરું છું, કઈ એમાં શું કરવાનું છે? કરવું કાંઈ નથી, મારા સ્વભાવ ભાવે થવું છું. એટલે અંતરમાંથી એ વાત પણ કાઢી નાખવી. જયારે ધ્યાનમાં બેસીએ છીએ તો એમ જ સ્વભાવ ભાવે થઉં છું બસ, અને પછી જે પ્રાપ્ત થાય એ તો થાય જ ને. પિતાશ્રીએ એમ કહ્યું કે તું શાંતિથી જપી અને તું મગનલાલ થઈ ને કુટુંબમાં રહે, તો પછી કુટુંબમાં બધા એને મળે, બધા સભ્યો તરફ દ્રષ્ટિ થાય, બધાની સાથે વાર્તાલાપ, આ તે કુટુંબને માણે ને, કુટુંબને માણે જ ને, એ તો સહજ છે. કુટુંબમાં રહ્યો તો, નવરો પડ્યો તો. એવી રીતે જયારે આ જીવ પોતે સ્વભાવ ભાવે થાય, તો પછી અનંત ગુણનું પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે, એ બધા તરફ દ્રષ્ટિ જાય છે, અનુભવમાં આવે છે, એટલે પછી એની ચિંતા કરવાની જરૂર છે કે મને ક્યારે પછી આનંદની અનુભૂતિ થાય, અપૂર્વ આનંદની અનુભૂતિ થાય? તમે તો કહેતા હતા ને કે અપૂર્વ આનંદની અનુભૂતિ થાય, પણ એ તો થતી નથી, કમ્પ્લેન લઈને ઉભો રહી જાય છે. અરે પણ વિચાર તો કર પ્રભુ, તું તારા સ્વભાવ ભાવે પરિણમે છે, ધ્યાન કરે છે એટલે શું કરે છે? સ્વભાવ ભાવે પરિણમવું એ તો ધ્યાન છે, તો પછી એમાં કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા, શેની ઈચ્છા? તું તને પોતાને પ્રાપ્ત જ છો, તું પરિપૂર્ણ છો, તારા ભાવે પરિણમી જા. આ ભાવ અંદરમાં વસી ગયો હોય ને, તો રોજ ગમે તેટલી વખત ધ્યાન કરવામાં આવે ને, તોય તને એમ નહીં થાય કે હું આ ધ્યાન કરું છું, આજે આટલામી વખત ધ્યાન, આટલામી વખત, કેટલામી વખત ધ્યાન ક્યાં ગણવાનો સવાલ છે, કેટલી મિનિટ ધ્યાન કર્યું એનો ક્યાં પ્રશ્ન છે? પોતે પોતાના સ્વભાવ ભાવે થવું, સ્વભાવ છે, આખો દિવસ બેસી રહે ને સ્વભાવ ભાવે થઈને. મહાપુરુષો તો એ જ કરે છે, સાતમા ગુણસ્થાનની દશામાં મુનિરાજની જો દશા, આખો દિવસ, આખો દિવસ ને રાત, એમને તો ઊંઘ કેટલી ઓછી હોય છે, એવા પ્રચુષ્ટ સંવેદન સહિત જે સાતમા ગુણસ્થાનની દશામાં રહેલા ભાવલિંગી મુનિને તો પોણી સેકન્ડની ઊંઘ હોય છે. બસ અંતર્મુહૂર્તમાં તો એ પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ જાય છે અને આનંદની અનુભૂતિ કરે છે. આખો વખત એ જ છે, પોતાના સ્વભાવ ભાવે રહેવું છે, બીજું શું કરવાનું છે? આ વિભાવ ભાવે થઈએ છીએ એ મોટી મૂર્ખાઈ છે, એ અનાદિની ચાલી આવે છે. ત્યારે આને તો ઊંધું જ પકડી લીધું છે આ જીવે તો, એમ ઊંધું પકડી લીધું કે આ જે વર્તમાન પર્યાય જે છે, ઊંધાઈ જે ચાલી આવી છે, એ મારું સ્વરૂપ છે. અને ક્યારે આ ભાવમાં નહીં, અનંત ભાવમાં એમ જ મેં પકડી રાખ્યું. આ તો મોટામાં મોટી ભૂલ થઈ એટલે ભવના ભ્રમણ થયા છે. હવે હવે એ બધી વાત છોડી અને હું મારા સ્વભાવ ભાવે પરિણમું, ને એ સ્વભાવ ભાવે પરિણમું છું, એમાં હું કઈ વિશેષ નથી કરતો, એ તો મારો સ્વભાવ છે. મારા ઘરમાં હું જોઉં એમાં કોઈ વિશેષતા નથી, એમાં કોઈ ના આધારની જરૂર નથી. આજે વાત કરી આપણે એ પ્રમાણે એવી વસ્તુ છે. એટલે ધ્યાન દ્વારા કઈ પ્રાપ્તિની ઈચ્છા પણ ન હોય, અને આત્મ ધ્યાનની અમુખ્યતા જે છે, એટલે તીવ્ર રુચિનો અભાવનો એક અર્થ એવો પણ થાય કે આત્મ ધ્યાનની અમુખ્યતા. એટલે હજી 12માં અને 12માં બીજી કેટલી વસ્તુ મુખ્ય રાખી છે. આત્મ ધ્યાન તો
ઠીક છે, હવે તમે નિત્યક્રમ રાખ્યો છે એટલે કરી લઈએ છીએ, એવી રીતે આત્મધ્યાન કરે છે. આત્મધ્યાનની અમુખ્યતા, મુખ્યતા નથી, બીજા બધાની મુખ્યતા હજી આ જીવને પડી છે. એટલે આ જયારે ત્રણ વસ્તુનો વિચાર કરીએ તો આપણને થાય કે ના, મને તીવ્ર રુચિનો અભાવ છે, હું કબૂલ કરું છું, હું આ ત્રણ વસ્તુનો વિચાર કરું છું તો હું એમ કબૂલ કરી શકું કે મને તીવ્ર રુચિનો અભાવ છે કે નથી. અને આપણે જાતે જે નિર્ણય કરી અને તીવ્ર રુચિનો અભાવ છે એમ આપણો દોષ કાઢી અને ફરીથી પ્રતિક્રમણ કરીએ, એટલે એ દોષ માટે ક્ષમા માગીને સ્વરૂપ તરફ પાછા વળીએ, હે પરમાત્મા મને ક્ષમા કરો, હું મારા સ્વભાવ ભાવથી વિરુદ્ધ વિભાવ ભાવે વારંવાર થઉં છું, હે પરમાત્મા ક્ષમા કરો, ક્ષમા કરો, ઓમ, બસ પછી સ્વભાવ તરફ વળી જઈએ. આ આખો દિવસ એ કર્યા કરવાનું છે. એટલે એમ થશે ત્યારે એ તીવ્ર રુચિનો અભાવ છે ને એ વાત નીકળી જશે, ત્યારે એ વાત નીકળી જશે. અને એની સાથે આપણે એક વાત પહેલા લીધી હતી, ધ્યાન વખતે વિકલ્પ કેવી રીતે છૂટે છે, એટલે કે આપણને ઓમકારનો વિકલ્પ જે છૂટી જાય છે એના સંબંધીની સ્પષ્ટતા કરી હતી, ત્યારે પણ આપણે એ વાત લીધી હતી કે એ વખતે ઓમ માંથી પછી વિકલ્પ છૂટી અને સ્વરૂપ તરફ જે લક્ષ્ય થાય છે તો એ સ્વરૂપની દ્રઢતા થઈ છે ને, માટે થાય છે, સ્વરૂપની એટલી બધી દ્રઢતા થઈ છે કે આ જ હું છું, પોતાની આઈડેન્ટિટી એને એ જ કરી નાખી છે ને, શુદ્ધ આત્મા તરીકે, સમય સાર તરીકે પોતાની આઈડેન્ટિટી કરી લીધી છે, એટલી બધી દ્રઢતા થઈ છે ને, એટલે એને ધ્યાન વખતે પેલો વિકલ્પ પણ છૂટી જાય છે, જે સ્વરૂપનું લક્ષ્ય થાય છે, ઉપયોગ એ તરફ વળે છે. અને કોઈ ઈચ્છા નથી, નિષ્ફળતા છે, બેઠો છે ત્યાંથી જ, ઈચ્છા વિના બેઠો છે, એટલે પેલો ઓમકારનો વિકલ્પ છૂટીને સ્વ તરફ વળી શકાય છે. એ વાત એ વખતે આપણે લીધી હતી, અને હવે અત્યારે આની સાથે આપણે કો રિલેટ કરીએ છીએ, બરાબર બેસી જાય છે લખી લેતા. આપણે જેવો જ વિષય છે, આત્મ અનુભવ કેમ થતો નથી, અને એ વિષય ઉપર પેલા આપણે વિચાર કર્યો છે, અને હવે ફરી પાછો એનો વિચાર કરવાના છે પુનરાવર્તનની અંદર, એ આપણે આવતી વખતે લઈશું. તો આજનો ક્લાસ પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ.